એ જ ગુજરાતી ભાષા રૂપરેવી પડદા પર જોવા મળે અને એની સાથે ઇંગ્લિશ ટ્રાન્સલેશન બી હોય તો એનાથી વધારે તો કોઈ સારું હોઈ જ ના શકે. અને આ જ ગુજરાતી જે હૈયાના આંગણે આપણે શુભ શરૂઆતના સાથે જે શરૂ થયા છે, હવે જ્યારે કોઈ બી વાતની શુભ શરૂઆત થાય ને તો પછી એના શુભ પગલાની શરૂઆત થવા માંડે, અને શુભ પગલાની શરૂઆત થવા માંડે તો લેટ્સ જસ્ટ હોપ એન્ડ પ્રે, આશા રાખીએ કે આ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત અને એની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે. અને નોટ ઓન્લી એડિસન ન્યૂજર્સી પણ યુએસએના ડિફરન્ટ સિટીઝમાં કે યુએસએ સિવાય બીજી બધી કન્ટ્રીઝમાં બી ઇન્ડિયાની બહાર આપણા ગુજરાતી મૂવીઝના ચાહકો વધતા રહે, ગુજરાતી મૂવીઝ જોનારા લોકો વધતા રહે, આ જનરેશન હોય કે એના પછીની જનરેશન હોય. બિકોઝ ગુજરાતી મૂવીઝમાં જે એક બદલાવ આવ્યો છે, એક જે વેગ આવ્યો છે, એક પરિવર્તન આવ્યું છે, એ પરિવર્તન જે છે ને એને બિલકુલ અવગણી શકાય તો નહીં જ, બિકોઝ ઇટ્સ અ વેલકમ ચેન્જ. અને આપણી જવાબદારી બને છે એનઆરઆઈ તરીકે આપણી જનરેશન અને પછીની જનરેશનને કે ભાઈ ગુજરાતી મૂવીઝ તમે જુઓ. ગુજરાતી મૂવીઝ બી ઘણા સારા હોય છે, સમજવા જેવા હોય છે, અને આમાંથી કોઈ બી એકાદું મૂવી બી આપણે જો તમે જોયું હોય તો યુ વિલ નો કે દેર આર અમેઝિંગ મૂવીઝ. સો એનો દિવસે મધુ માલતીની જેમ અને સાંજે રાત રાણીની જેમ આ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની સુગંધ પ્રસરતી રહે એવી મારી સાથે હું એવું ઈચ્છું છું કે આપ સૌની શુભકામના હશે.